સરોજ જય સચિદાનંદ. પૂજ્યશ્રીને કોટી કોટી વંદન. સહ સરોજનો પ્રશ્ન એ છે કે ફાઇલ નંબર 2 પ્રત્યે લગ્ન જીવનના જે જે દોષો અત્યાર સુધીમાં થયા હતા, તો ફરજિયાતનું જે વ્યવસ્થિત હતું એ તો લગભગ બધું પૂર્ણ થઈ ગયું છે, પણ છેલ્લે છેલ્લે હવે એવું થાય છે કે છેલ્લો હવે જે કંઈ સમય બાકી રહ્યો છે એમાં જે કંઈ દોષો રહી ગયા હોય એના પ્રતિક્રમણ 9 કલમોના આધારે મેં શરૂ કર્યા છે, અને જે જે ભૂલો થઈ છે એ અને હું એની માફી માગું છું શુદ્ધાત્મા ભગવાનની સાક્ષીએ. અને 9 કલમોના આધારે 3 અઠવાડિયા સુધી લગભગ 1-1 કલાકના પ્રતિક્રમણ થયા છે, પણ પાછું હવે પાછું ફરાય છે. ઘણીવાર બીજા વિચારોમાં મન ભટકી જાય છે, તો આપ શ્રીના મારે આશીર્વાદ જોઈએ છે કે સળંગ હવે જે કંઈ દિવસો બાકી હોય તો આ બધામાંથી મારે છૂટવું છે, અને જાગૃતિ મળે આપની શક્તિ, એવી શક્તિ આપજો અને આશીર્વાદ મળે, એ જ મારી તમન્ના છે. 3 અઠવાડિયા પ્રતિક્રમણ કર્યા ને? હા, 3 અઠવાડિયા થયા, પછી બહુ નથી કરવું આપણે. પછી યાદ આવે કંઈ રાગદ્વેષ વાળી ચીજો તો પ્રતિક્રમણ કરજો, પછી શુદ્ધાત્માનો ઉપયોગ મારો, પછી બહુ ખોદી ખોદીને બહુ કરવું નથી આપણે દુઃખી થઈને. સહજ ભાવે રહો અને પછી આખો દિવસ શુદ્ધાત્માનો ઉપયોગ મારો, ભેગા થાય બધાને શુદ્ધાત્મા જુઓ, અકર્તા જુઓ, નિર્દોષ જુઓ, અને આત્મગુણોની ભજના કરો. કોઈક દાડો પાછું લેવું પ્રતિક્રમણ, રાગ દ્વેષ મોહ બધા. બાકી પછી બહુ આપણે આટલું બધું કર્યું એટલે બહુ થઈ ગયું, એક 2-2, 3-3 કલાક કરીએ છીએ પછી બહુ જરૂર નથી. દરરોજ પણ સમય શુદ્ધાત્મા તરીકે જીવાય અને આગળ વધાય, જીવનમાં જાગૃતિમાં જ રહેવાય એવી શક્તિ આપજો. અને પછી વાણી વાંચીએ એમાં ખુટ્ટી ચાવીઓ મળતી રહેશે જ્ઞાનની, શુદ્ધ ઉપયોગની. જય સચિદાનંદ. હરિભાઈ, આપણે કોઈ પણ વ્યક્તિ અથવા ભૌતિક વસ્તુઓમાંથી સુખ લેવાનું બંધ થશે ત્યારે સામાન્ય દુઃખ નહીં અપાય, અને જ્યારે સામાન્ય દુઃખ નહીં આપીએ ત્યારે આપણે દુઃખ આવવાનું બંધ થઈ જશે. તો આપણે સુખ લેવાનું કેવી રીતે બંધ થઈ શકે? એ સુખ જાણવું જોઈએ કે આ લઈએ છીએ એ સુખ છે, આ તો ભ્રાંતિ છે બધી. આ તો એક ભૂખનું દુઃખ મટાડવા માટે કંઈક ખાઈએ એટલે ભૂખ મટે, એટલે કે આમાં સુખ નથી. અને ટોયલેટ જવું પડે તો એ દુઃખ ઉત્પન્ન થાય, પછી નિકાલ થઈ જાય એટલે હાસ લાગે, એ કંઈ સુખ નથી. આ તો પૂરણમાં પૂરણ થતાંય દુઃખ ઊભું થાય, ગલન થતાંય દુઃખ ઊભું થાય, એ દુઃખ મટે એને સુખ માનીએ છીએ, સુખ નથી. સુખ તો જ્ઞાતા દ્રષ્ટાનું ફળ, શુદ્ધ જ્ઞાનનું ફળ નિરાબાદ સુખ આવે. એટલે આ ફાઇલ છે એને સંભાવી નિકાલ કરો છો, અને કદાચ ભાવી વસ્તુ તો મનની ઇફેક્ટ છે એવું જાણો કે આ જીભને ગમ્યું, મનને ભાવ્યું, ફાઇલ છે એને સંભાવી નિકાલ કરો. બરાબર, આપણે એમાં સુખ છે જ નહીં ને એવું સમજી રાખવાનું. બરાબર. અને કદાચ ભજીયા એક આપે ને પછી કે નહીં તમારે બહુ નહીં ખાવાના, તમારું કોલેસ્ટ્રોલ વધે છે નહીં ખાવાના, તો અકળામણ ના થવી જોઈએ કે ના આ ભાઈ ખાધા પછી ભૂલી જ જઈએ છે ને, અને 2.5 ઇંચની જીભ પછી કાંઈ સ્વાદે રહેતા નથી, શું કામ કકડાટ કરીએ. હા, ઠીક લાગે તો આપજો, ના ઠીક લાગે તો રે વાંધો, ચાલશે. હવે દાળ ભાત ખાતા ને ભરો, જીવવા માટે ખાવાનું ને કે ખાવા માટે જ જીવવું જોઈએ માણસે? ના, જીવવા માટે ખાવાનું. શું બોલો છો તમે? સાચું કહો છો? પૂછી છે ઘરવાળાને, સાચું કે છે? કકડાટ કરે છે કોઈ દાડો? જે જીવવા માટે ખાતો હોય ને એને કકડાટ જ ના હોય કોઈ દાડો. ઓછો થઈ ગયો કકડાટ, એટલે થોડુંક જીવવા માટે ખાઈએ છીએ, બાકી ખાવા માટે જીવીએ છીએ, એવું ના ચાલે. આ તો ખાવાની વસ્તુ નહીં પણ બહુ સુખોની વસ્તુઓ છે. બરાબર. એટલી ભૌતિક ચીજો બધી ગમે ને એ ફાઇલ તરીકે રાખો, અને જરૂરી આ શું છે, સાધન છે, જરૂરિયાત પૂરી થાય એટલે બાજુમાં, એના આધારે આપણે સર્વસ્વ સુખ એમાંથી નથી, સુખ તો આત્મામાંથી છે એવું સમજી રાખવાનું. ઘણો કકડાટ ઓછો થઈ ગયો ને, એ તો માર ધણીનું ઉપરાણું લેવું જ પડે ને બધાની વચ્ચે, કેટલું ખરાબ દેખાય બિચારાનું. દીપિકા પૂજારા. હા, જય સચ્ચિદાનંદ. સ્ટ્રોંગ નિશ્ચય અને દિલથી પ્રતિક્રમણ કેવી રીતે થાય? એટલે ભૂલ ખૂંચે ને તો જ દિલથી પ્રતિક્રમણ થાય, અને હવે છૂટવાનો સ્ટ્રોંગ નિશ્ચય થાય, પણ ભૂલ ખૂંચવી જોઈએ. આ તો ભૂલને તો આપણે પોતાનું મૂડી માનીએ છીએ, મૂડી એટલે સમજાય ને મિલકત. હું જો નહીં કહું ને તો સુધરશે નહીં, એટલે મિલકત માને છે કે હું વડું ત્યારે જ ઠેકાણે આવે છે, નહીં તો આપણો રોફ હોવો જ જોઈએ. આ માથે ચડી બેસે કે છે આ લોકો, એટલે આ બધી મિલકત માનો છે ને એ મિલકત નથી, એ દોષ છે, ખૂંચવો જોઈએ. ખૂંચશે ને કઈડશે. ઠેઠ દાદા કહે છે ને, અમારા ભાઈએ કીધું તારો અહંકાર તો બહુ ભારે. તો કે કેમ તમને એવું દેખાય છે? વાતે વાતે તારો અહંકાર હોય છે, આખો દુનિયા તમને, ગામના લોકો તમને અહંકારી કહે છે, ને તમે મને કહો છો.
પણ એમણે તપાસ કરી કે ભાઈ કહે છે તો તપાસ કરવા દો. તપાસ કરી એટલે ખબર પડી, ખૂંચવા માંડ્યો, પછી કહીડ્યો બહુ, પછી ગયો. એટલે પોતાની ભૂલ કહીડશે ને, ખૂંચા કરી જોઈએ. જેમ પડ ઓછા થાય ને વધારે ખૂંચે, જાડા પડ હોય ને તો ખૂંચે જ નહીં. કોઈ ભૂલ બતાડે ને તો એનું માથું તોડી નાખે, તારા ઠેકાણા નથી ને તું આપણને કહે છે, તારું સુધાર કહેશે. રક્ષણ કરી દઈએ ત્યાં સુધી સ્ટ્રોંગ નિશ્ચય ના થાય ને દિલથી પ્રતિક્રમણ ના થાય. એટલે સામેની વ્યક્તિ છે ને તરત જ એટલે 100% નિર્દોષ ન દેખાય. એટલે ઘણીવાર એવું થાય 99% નિર્દોષ દેખાશે ને તો ચાલશે, 99% નથી દેખાય તો કહી દો ને 1% નિર્દોષ દેખાય છે, 99% દોષિત દેખાય. ઘણી એટલે કાયમ એમ થાય, કાયમ થોડો આપણો જ વાંક હોય એમ. હા તો ભોગવે છે કોણ, એનો કાયમ વાંક હોય જ, કોણ ભોગવે? તપાસ તો કરો. હા એ બરાબર. તમે છૂટવું છે કે પછી ન્યાય કરવા બેસવું છે? કોનો ન્યાય, કોની ભૂલ? એટલે ભોગવા તેની ભૂલ અને બન્યું તે ન્યાય, પછી દોષ કાઢવાનું રહ્યું જ ક્યાં? અને બચાવ કરવાનું રહ્યું ક્યાં? સામા ગુનેગાર જોવાનું રહ્યું ક્યાં? એટલે આ જ નડે છે બુદ્ધિ આપણી, કાયમ થોડી મારી ભૂલ હોય, એ નામ રક્ષણ. અને આ કાયમ ભૂલ હતી ને, બોલો ભગવાન મહાવીર તેતારીયા, તોય આપણે નથી મોક્ષે ગયા. કાયમ એવી ભૂલો કરી છે કે હજુ સંસારમાં નિરાંતે ફરીએ છે. નિશ્ચયમાં એવું થાય કે થાય ખરો પણ પછી ટકે નહીં એમ, લાંબો વસ્તુસ્થિતિ સામે આવે ને ત્યારે એકદમ બિંદાસ થઈ જવાય. આ જ આપણી બુદ્ધિ હલમડોલમ કરે છે, નિશ્ચયને પોલ મરાવડાવે બુદ્ધિ. પહેલા કહેશે ખીચડી બનાવો, નહીં દાળ ભાત બનાવો, નહીં રોટલી શાક બનાવો, કરતાં કરતાં ભૂખ્યા જ રાખે આપણને 3 કલાક સુધી ગૂંચવાડે. એટલે કંઈ બનાય ને એક વખત પૂરું કર ને, તો કોણ આ કરીશ તો નુકસાન થશે, આને કેટલું ધોવું પડશે રોટલી કરી, એની કરતાં દાળ ભાત બનાવો. હા છું કરતાં કરતાં ભૂખ્યા રાખે, આ બુદ્ધિ ડખા જ કરતી હોય. રૂપેશ મહેતા. જય સચ્ચિદાનંદ. બોલો. પૂછે છે યથાર્થ સમર્પણ ભાવ એટલે શું? એટલે આધીનતા હોય જ કે ભાઈ તમને સોંપ્યું પછી તમે જે કહો એ મારે માટે ફાઇનલ, પછી ભૂલ ના કાઢે કે એને કેમ તમે વધારે ધ્યાન રાખો છો, મારા જીવન કેમ તમે ઓછું કરી નાખ્યું. કશું કમ્પેરિઝન ઊભી જ ના થાય, સ્પર્ધા ના ઊભી થાય, કંઈક બુદ્ધિ જ ઊભી ના થાય. નિરૂમા ઉપર દાદા કહે છે ને હીટ ટ્રીટમેન્ટ કર્યું, તો કે છતાં એક સેકન્ડ પણ એક વખત વિચાર આવ્યો નથી કે મારા આત્માનો હિત જ છે, આ રોગ કપાય છે, ઉપકારી છે, મારો જબરજસ્ત કૃપા કરી છે. કહે છે ને દાદા કે ના, એમણે લખ્યું છે ને પદમાં, આવો કે ત્યારે કૃપા વર્તાય, અને જાઓ કે ને ત્યારે એમની જબરજસ્ત કરુણા હોય. ત્યારે ભાઈ એ કરુણા આપણને ના લાગે, જાઓ કેમ કીધું? આ બે જ નવા આવ્યા છે ને એટલે આપણો નંબર કયો કે છે, આ લોકો એ ચડાયા લાગે છે, લ્યો શોધખોળ કરી. અને એ વિનય તૂટ્યો, અવિનયમાં ગયા. પછી જે પ્રાપ્તિ થવાની હતી એ બધું ગયું આપણું, જે કરુણાનો આપણો રોગ કપાવવાનો હતો, રોગનું રક્ષણ થયું, અને જ્ઞાની જોડે ભેદ પડ્યા. એટલે સમર્પણ ભાવ હોય ને ત્યાં ભેદ ના હોય, દોષ દ્રષ્ટિ ના હોય, જુદાઈ જ ના હોય. દોષથી જુદાઈ હોય પણ ભગવાન જોડે જુદાઈ ના હોય. એ સૂક્ષ્મ જ છે ને ટોટલી સમર્પણ ભાવ થોડી. અને આ હમણાં તમે જે બોલ્યા તો સ્થૂળ કેવો છે, આ મન વચન કાયા હું બોલ્યો ને એ સ્થૂળ સમર્પણ ભાવ. અને પછી રૂપેશના એક એક પરિણામમાં તન્મયાકાર ના થવું એ છેલ્લામાં છેલ્લો સૂક્ષ્મ સમર્પણ ભાવ. પણ વચલી પ્રોસેસમાં આ જે જ્ઞાનીનું કંઈ પણ આપણને ઊંધું દેખાય, તમે હમણાં જે બોલ્યા તો કે ખાલી એક બુદ્ધિનું જ માર્કિંગ કર્યા કરી તો સમર્પણ ભાવ તોડાવનાર તો બુદ્ધિ જ છે ને? હા બુદ્ધિ છે, અહંકાર છે ને, જરા અહંકાર દુભાયો ને એટલે બુદ્ધિ ફરી વળે કેવી રીતે આ ખોટા છે ને હું સાચો છું. એટલે આર્ગ્યુમેન્ટ કરવા માંડી ને એટલે સમજો ગયો. હવે કયું એટલે પછી શબ્દે શબ્દ નો ચેન્જ. એ વાતો મેં આર્ગ્યુ, પણ મારું આમ નહોતું ને મારું આમ હતું, ગયો કેસ. પછી પેલા ચૂપ થઈ જાય ધીમે થી, હારું પછી શું કહો છો, સારું ધ્યાન રાખજો, જય સચ્ચિદાનંદ, જાઓ. એટલે આર્ગ્યુમેન્ટ ઉપરાણું જ્યારે લેવાય છે ત્યારે આ પોતાનો પક્ષ, હા, અને બુદ્ધિ અહંકાર એટલે રૂપેશનો પક્ષ, પુદ્ગલનો પક્ષ થઈ ગયો, આત્માનો પક્ષ તૂટી ગયો. હવે એક્ઝેક્ટ સમર્પણ ભાવ માટેની આમ આપણે જો કોઈ તો પ્રોસેસ શું છે કે કેવી રીતે ઊભો થાય, ખાસ પ્રોસેસ જો સમજવી હોય તો શું છે અત્યારે? હવે આપણે સમર્પણ ભાવ એટલે શું, તમે શુદ્ધાત્મા છો કે રૂપેશ છો? શુદ્ધાત્મા. તો શુદ્ધાત્માનું શું શું હોય, તો કે મન વચન કાયા, પછી ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, રૂપેશ તથા રૂપેશના નામની સર્વમાયા, એ બધું પૂદગલ છે, પૂદગલ ભાવ છે. સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધી બધી પૌદ્ગલિક પર્યાયો છે, સંસારી અવસ્થાઓ છે, એ મારું સ્વરૂપ નથી. ટ્રેનના આધારે પેસેન્જર હોય ને,
કે કાયમ પેસેન્જર હોય પોતે ના, ટ્રેનના આધારે, એટલે ટેમ્પરરીના આધારે આ સંજોગના આધારે દશા ઊભી થાય છે, તે મારું સ્વરૂપ નથી. તો મારું સ્વરૂપ કયું? તો કે કાયમનું છે. એ સિવાયનું મારું સ્વરૂપ જે મનાતું હતું એ બધું મેં અર્પણ કરી દીધું. અર્પણ એટલે શું? એનો માલિક આજે હું નથી રહેતો. મારા સ્વરૂપના ભાનમાં હું આવી ગયો, હું તો શુદ્ધાત્મા છું. આ મારું નહીં. હવે મારું નહીં એવું માન્યા પછી એ પોટલીમાંથી થોડું થોડું ખોલીને વાપરીએ તો ગુનો કહેવાય કે ના કહેવાય? હા. અને કદાચ તમે વાપરો તો સમજો ને, ભાઈ આ દુકાન દાદાની ટ્રસ્ટી તરીકે કામ કરું છું, જે કહેવાય કે ને, ટ્રસ્ટી કહેવાય કે શું કહેવાય? બરાબર, ટ્રસ્ટી તરીકે. અને પછી દુકાનનો નફો તે દાદાનો, દુકાનની ખોટ તે દાદાની, ખાલી થઈ જશે દુકાન તો એ દાદાની. આ તો હું તો હવે એક કામ કરું છું એમના વતી, કંપની માટે નથી, ફોર એન્જિનિયરિંગ કંપની રૂપેશ એન્ડ કંપની હોય ને, પછી એમાં ફોર હોય ને, વતી હોય, વતી, એ વતી કામ કરવાનું નાટક જેમ. પછી દુઃખ નફાનું સુખ ઉભરાય નહીં, ખોટનું દુઃખ લાગે નહીં. દાદા તમને સોંપ્યું, જેવો તે ભલે હો. અને હમણાં તમે નિરૂમાના સમર્પણની વાત કરી, તો આપનો કોઈ એક સમર્પણ ભાવ દાદા માટેની કઈ વાત? આમાં કેવું છે, મેં હિસાબ કાઢ્યો કે જ્યાં જ્યાં આપણી લાલચ નથી હોય ત્યાં સરસ્વ સમર્પણ ભાવ રહે છે. બરાબર. જરાક લાલચ છે ને ત્યાં પછી ધીમેકથી થોડુંક આટલું ભોગવી લઉં ને પછી છોડી દઈશું, પણ ત્યાં પછી માર ખવડાવી દે. એટલે મીઠા દોષ હોય ને ત્યાં સમર્પણ ભાવમાં ચુકાવડાવી દે, કડવામાં તો સરસ રહે છે. બરાબર. એટલે જાગૃતિ રાખ્યા કરવાની કે ભાઈ આપણે બને ત્યાં સુધી લક્ષમાં જ હોય, કે નિરૂમાં કે તારે વડોદરા આવવાનું છે, બેગ બેગ તૈયાર કરીને બધું, થોડું રાજી થઈ ગયો, ચાલો આપણને નિરૂમા સાથે શું જરૂર છે તારે, કામ કર દાદાનું, લઈ જા બેગ પાછી, સારું ત્યારે પાછા લઈને વેકી દેવાનું, કામ કરવા બેસી જવાનું, શું કરે. એટલે ત્યાં પછી બુદ્ધિ નહીં વાપરવાની, કે તમે કહ્યું એ ફાઇનલ બરાબર છે, તમને યોગ્ય લાગે મારી માટે કહો અને હું એ ફોલો કરીશ, મને વાંધો જ નથી. એ પણ ઊભી થઈ હોય બુદ્ધિને તમે એને વાડવાડ કરો કે તમને ઊભું જ ન થાય આટલું? એટલે મને એક્સેપ્ટ જ હોય કે ભાઈ આ બરાબર જ છે, તૈયાર જ છું, તમે જે કીધું એ મારી માટે શિરોમાન્ય, પછી મારે કંઈ વાપરવાનું જ નથી. બુદ્ધિ વાપરવા ઊભી થયા પછી તો કોક દાડો થઈ હતી રૂમમાં આવું થઈ ગયું, તો કે તું ડરીશ નહીં, આ તો બધું આવું ખરેખર નથી. એટલે એક વખત શંકા ઊભી થાય તો સમાધાન આપી દે, એટલે પછી બંધ થઈ જાય. એટલે આવું કંઈ જ્યારે જ્ઞાની સામે થાય ત્યારે આપણે લખીને કે ખુલ્લું કરીને એમને આપી દેવું કે ભાઈ મને આવું થાય છે, તમારામાં છે જ નહીં પણ મને આવું બધે દેખાડે છે, પછી કે જો આવું નથી આવું છે, એટલે પછી ટાળું પડી જાય અથવા ઉડી જાય. એટલે પૂજ્યશ્રી, બેક ઓફ ધ માઇન્ડ બધા જ મહાત્માઓને એવું જોઈએ કે તમે અને બા સંકુલ જે છે કે અમારા ઉપકારી જ છો, અને ખૂબ જ એવું હોય. પણ જ્યારે આ કોઈ વાર આવું બુદ્ધિ બતાવે ત્યારે આ પોતે એમાં ન પડે ને ભોગવટામાં ન જવું હોય તો તમને ચોખ્ખું આવીને એ પણ છે. અને બીજું એક સમજી જ લેવાનું, હા, કે વહીવટ અને વ્યવહાર છે ને હંમેશા રિલેટિવ છે. હા. અને કોઈ પણ એક ડિસિઝન વહીવટનું લેવાય ને ત્યારે ચાર જણાને ગમે ને બે જણાને ના ગમે એવું બની શકે. બરાબર. એટલે બે જણાને ના ગમે એ નેગેટિવ કરે કે જો આવા છે તેવા છે, તો એ વસ્તુ ઉપર આપણે જાઓ ને ભાઈ આ વહીવટ છે વ્યવહાર છે, એટલે અમે તો ધીમે ધીમે એડજસ્ટમેન્ટ એવું ચાલુ કર્યું છે, બધા ભાઈઓ મોટા ભાઈઓ બહેનો બધા વહીવટમાંથી બહાર નીકળો, કાં વહીવટ કાજળ કાળી કોટડી ડાક પડ્યા કોઈ રે જ નહીં. તમે એકનું ભલું કરવા જાઓ તો એકને વાંકવું પડે છે. બરાબર. માટે બેટર છે કે આપણે વહીવટ ટીમને સોંપી દો, આપણે જ્ઞાન પ્રકાશરૂપી ધરો, પ્રકાશ જ્ઞાનરૂપી પ્રકાશ ધરો. એટલે આ ધીમે ધીમે ભાઈઓ, એટલે આ કુમારો બધા મોટા ભાઈઓને હેલ્પ કરે, એ લોકો વહીવટ સાચવ્યા કરે, મોટા ભાઈઓ વહીવટમાંથી બહાર નીકળે, સત્સંગ કરે, અને આ ટીમવર્કમાં હેલ્પમાં આવે કે મારું સજેશન આ છે, ડિસિઝન તમે બધા ટીમ લેશે, અને ટીમે લીધું એટલે આપણે કંઈ ડાક લાગે નહીં. બરાબર. અને ડાક ડાક અને પેલું રહ્યું જ નહીં કે ભાઈ આ લોકો આવા છે ને તેવા છે, નેગેટિવ રહે જ નહીં પછી. બરાબર. એટલે આવો રસ્તો કરી રહ્યા છે ને થઈ જશે એક દાડો પૂરેપૂરો. અને પૂછ્યું છે 19મી માર્ચે આપણે જે આ બધા બ્રહ્મચારીઓ સમર્પણ થાય છે ને એ જોઈને તો ચોક્કસ અહોહો થાય, પણ અહીંયા જે મહાત્માઓ આવી ગયા છે જે સર્વસ્વ બોધાનું આમ સંસારનું બધું છોડીને અથવા એમ કે અહીંયા રહીને બધું પૂરું કરવું છે, તો એનો સમર્પણ ભાવ કઈ રીતે કહી શકાય? મહાત્માઓ જે આવી ગયા હોય આવી જવાની જેને ભાવના છે, એટલે આ સમર્પણ એટલે શું? સહેલામાં સહેલો જવાબ, આજ્ઞા મારો. સમર્પણ હોય ત્યાં એમની આજ્ઞાએ ધર્મ અને આજ્ઞાએ તપ, દાદાની 5 આજ્ઞા પકડીને ચાલો, અને કોઈ સ્પેશિયલ આજ્ઞા હોય તો સ્પેશિયલ આજ્ઞા પકડીને ચાલો.
કોઈ દળ કીધું હોય રૂપેશ તારે આમ નહીં કરવાનું, એ સ્પેશિયલ શબ્દ નિરૂમાનો નીકળી ગયો હોય તો પછી પકડી રાખવાનું કે ચાલો આ નિરૂમાનો સ્પેશિયલ આજ્ઞા, અથવા નિરૂપેશ તારે અહીં નહીં આવવાનું આમ જ કરવાનું હતા, તો આપણી માટે વિશેષ આજ્ઞા કરીને પછી ચાલો. એટલે આટલું જ છે ટૂંકી વાત, આપણે બહુ લાંબુ ઊંડું ઉતરતા નથી કે સહજ ભાવે પાંચ આજ્ઞા મારો. આજ્ઞા ચુકાવડાવે છે કોણ? પેલી બુદ્ધિ ને અહંકાર, બીજા શબ્દોમાં ક્રોધ માનમાં એ લોકો, અથવા કરતાપણું ને મમતાપણું ને હુંપણું, એ બધી આજ્ઞા ચુકાવડાવે છે. એટલે આજ્ઞા ચૂક્યા એટલે પાછા રીસેટ કરો, એટલે આધીનતા રહી, સમર્પણ ભાવે રહ્યો અને આ પ્રકૃતિના દોષ નિકાલ થયા. કારણ અજ્ઞાનથી ભરેલો માલ અહંકાર બુદ્ધિ હતા જ અને એનાથી આપણને જુદા પાડે છે. હવે આ ઊભા થશે એનો નિકાલ કરો જ્ઞાને કરીને. આપુજી છે આશીર્વાદ આપજો કે બધા મહાત્માઓ જે છે એનો સમર્પણ ભાવ બિલકુલ જ્ઞાની પ્રત્યે ક્યારેય પણ ન તૂટે. જય સચિદ રહેશે. તો આ તો શું છે, આપણને થોડુંક પ્રાપ્તિ થાય છે ને એટલે ઓટોમેટિક આપણી બુદ્ધિ સમાતી જાય કે ના મારું કલ્યાણ થયું આમનાથી. એટલે જેમ જેમ આપણને પ્રાપ્તિનો અનુભવ થતો જશે ને તો પછી ઓટોમેટિક દોષ બુદ્ધિ આ બધી માલિકી ભાવવાળી બુદ્ધિ છૂટતી જ જશે. બધું આ ખાલી થતી જાય છે, બુદ્ધિ અહંકાર ખાલી થતા જાય છે અને જ્ઞાન જાગૃતિ વધતી જાય છે. એટલે આ આખો કૃપાનો માર્ગ છે, આ આવડતનો માર્ગ છે, પંડિતાઈનો માર્ગ નથી કે પછી કંઈને હોશિયારીનો માર્ગ નથી કે બહુ જાણીને વાંચીને બહુ પ્રશ્ન પૂછી પૂછીને આગળ વધે એ માર્ગ નથી. એ બસ આપને આધીન રહીને મારો મોક્ષ પૂરો થાય એ સમર્પણ ભાવ છે, ત્યાં કૃપા ઉતર્યા જ કરે છે અને કૃપાથી મોક્ષ થશે. એટલે કૃપાનો માર્ગ છે અને આપણે રાજી થાય અને કૃપા પાત્ર થઈએ એ આપણો લક્ષ્ય રાખવાનું છે. સહજ ભાવે રહીએ છે. હા જય સચિદ. ભાનુ વિશા. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. જય. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રશ્ન દાદાવાણી માર્ચ 2017 એમાંથી પેજ 16 અને 17 ને 18 છે પ્રશ્નો. પેજ નંબર 16 ઉપર છેલ્લી 3 લીટી. સિન્સિયરનો અર્થ શું? કે પોતાની જાતને સિન્સિયર રહો, એટલે મનને સિન્સિયર રહો, બુદ્ધિને સિન્સિયર રહો, અહંકારને સિન્સિયર રહો. પ્રશ્ન છે, આ બધા તો ડિસ્ચાર્જ પરિણામ છે અને સિન્સિયર એટલે શું? કેવી સમજણથી એમાં સિન્સિયર રહેવાનું? સિન્સિયર એટલે શું? એ ડિસ્ચાર્જ થઈ રહ્યા છે, દખલ નહીં કરવાની, છેટા રહીને જોયા કરો, એને એનું કામ કરવા દો, તમે તમારા કામ કરો. તમે તમારે જાતને સિન્સિયર રહો, એ મન બુદ્ધિ ચિત્ત અહંકાર વ્યવસ્થિતને આધીન ડિસ્ચાર્જ થયા કરશે, એમાં દખલ ના કરો. એટલે પોતાના ધ્યેયને સિન્સિયર રહો એમ કહે છે? નહીં, આત્માને સિન્સિયર રહો. પછી આ ધ્યેયને એટલે આત્મા છે, આત્માનો અનુભવ દશા એ આપણો ધ્યેય છે. પછી પ્રશ્ન પેજ 17 ઉપર 3જો ફકરો. મન ચંચળ હોવાથી સ્થિર જોડે સ્થિરતા પકડી શકતું નથી. જેટલી સ્થિરતા પકડે એટલું હૃદયમાં એકાકાર થાય અને તો જ હૃદય કામ કરતું કહેવાય. મન સ્થિર થયું તો હૃદય કામ કરતું કહેવાય. આ સમજણ નથી પડતી જરા. એટલે આ શું છે કે મન જોડે એકાકાર થશો ને તો જુદું, અને તમારે મનથી જુદા રહેશો અને અજ્ઞાન દશામાં તો આત્મા સુધી પહોંચતો નથી પણ સૂઝથી કામ લે છે, સમજથી એ સમજણના તરફ જાય તો હૃદય કહેવાય છે અને મન બુદ્ધિ ચિત્ત અહંકાર એટલે પછી સંસાર તરફનો થયો વધારે, અને હૃદય હોય તો ડેવલપમેન્ટમાં આગળ વધે અને બુદ્ધિ હોય તો દખલમાં આગળ વધે પછી. એટલે પ્રશ્ન એ છે કે મન સ્થિર તો નિર્ગ્રંથ થાય ત્યારે જ થાય કે અન્ય રીતે? એ મનને સ્થિર એટલે શું છે? આ પોતે મન જોડે એકાકાર થાય છે ને એટલે મન એ અસ્થિર ને પોતે અસ્થિર થાય. મનથી જુદો રહે, મન બતાડે ને કે આવું કરી નાખીએ, તેમ નાથી કરવું, આવો છે તેવા, તો ભાઈ તારી વાત સાંભળી, અમે દાદાના જ્ઞાન પ્રમાણે ચાલીશું, તો એ જ્ઞાન તરફ ગયા અથવા આત્મા તરફ ગયા તો હાર્ટીલી તરફ ગયા અને મનને પછી દખલમાં પોતે રહ્યો નહીં. અને હૃદય એટલે શું? હૃદય એટલે હાર્ટ એટલે હું છું, સૂઝને હૃદય કહેવાય, દર્શનને હૃદય કહેવાય, અથવા હું છું એટલે જે અહમ છે ને અહમ ભાગ જ હૃદય છે. પોતે નથી, મારા હૃદયને ઠેસ વાગી ગઈ એટલે મને ઠેસ વાગી, પણ કયો? બુદ્ધિ અહંકાર વાળો નહીં, અહમ એકલો જ, હું છું વિભાવિક હું, એટલે ડેવલપ થતો હું, જે ડેવલપ થતો હું છે ને એને હૃદય. એટલે આમ જે હૃદયમાં મનનું સ્થાન કે છે એ હૃદય નહીં? એ નહીં, એ હૃદયમાં મનનું સ્થાન છે ને એ તો ડિસ્ચાર્જ મન છે, એ ફક્ત ઇફેક્ટ આપીને જઈ રહ્યું છે. તો આ કયું ચાર્જ કર સૂક્ષ્મ મનની વાત છે? ના, હૃદય સૂક્ષ્મ મને નહીં, હૃદય એટલે પોતે જે છે ને પોતે હું છું જે માને છે ને
એ ભાગ હૃદય કહેવાય, ડેવલપ થતો હું કહેવાય. અને એ પછી અજ્ઞાન છે એટલે પછી હું ભાનું માને ને પછી ચાર્જ થાય, વિભાવમાં આવીને ચાર્જ થાય છે. પણ જે હું કરતા થવાથી ચાર્જ થાય છે. અને આ પોતે જ છે ખરું અસ્તિત્વ, પણ અંતસ્કરણને બધું પછી ઊભું થાય છે, એની બિફોર છે પોતે. પણ આ અજ્ઞાનથી પછી ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, અભિપ્રાય, મન, બુદ્ધિ, ચિત્તંકાર બધું ઊભું. હવે એ બધાથી પોતે આગળ હું છું. અને હું ને જો આત્મા તરફનું ભાન થાય તો જ્ઞાની થઈ ગયો પોતે. હવે આત્માનું ભાન નથી, પણ તોય બુદ્ધિ હંમેશા શું પ્રોફિટ ને લોસ બતાડે, ફાયદો, નુકસાન, સ્વાર્થ, મારું તારું બધું. જ્યારે હાર્ટ કેવું છે, સામૂહિક બતાડે હિત. ભાઈ આપણા બધા છે ને, જેમ પેલો નોકર આવ્યો તો ભાઈ એને થોડું ખાવાનું આપ, આપણે ખાઈએ એ ખાય, બિચારો આપણા જેવો જ માણસ છે ને, તે હાર્ટવાળો ભાગ કહેવાય. એટલે ભેદ નથી પાડવા દેતો. અને બુદ્ધિ, હે આ પાછો નોકર, એ બાર બેસ તને આપીએ છીએ પછી, એ બધું બુદ્ધિ ભેદ પડાવી નાખે. જ્યારે હાર્ટવાળો કેવો હોય કે ભાઈ મારા જેવો જ છે ને આ માણસ, મારા મને હું જે કહું છું એને થોડું આપો બિચારાને, છે આપણે સરખે ભાગે વહેંચીને ખાઈશું, એ હાર્ટવાળો ભાગ કહેવાય. હાર્ટમાં બુદ્ધિ નથી એટલે હાર્ટીલી કહેવાય, એટલે હાર્ટીલી કહેવાય. અચ્છા. પણ હજુ હાર્ટ હજુ આત્મા તો આગળ રહ્યો, આત્મા તરફ લઈ જનારું છે હાર્ટ. અને એને દ્વેષ નથી કરતા, ભેદ નથી પાડતા. તો છેવટે બોલો, એના આત્મા જોડે એને કેટલું ઠંડક લાગે, એટલે આત્મા તરફ ગયો કહેવાય. એટલે આત્મા તરફ કંઈ પણ જાઓ તો સ્થિરતા વધે, ઠંડક વધે, સુખ વધે. અને આત્માથી વિમુખ જાઓ તો બળતરા વધે, ચંચળતા વધે, અસ્થિરતા વધે આખું. અને સ્થિરતા એટલે ઇમોશનલ પણ કે હા, ઇમોશનલ પણ. એટલે હાર્ટીલી હોય ને તો ઓછો ઇમોશનલ હોય. અને પેલો આવ્યો એટલે કે લઈ જશે તો, ઉપાડી જશે તો, એટલે પછી એટલે ઇમોશનલ થઈ ગયો કે મારું બચાવવું કેવી રીતે, એને કાઢવું કેવી રીતે. અને હાર્ટીલી કેવો હોય કે ભાઈ આવ્યો છે તો આ કૂતરું આવ્યું હોય ને તોય અડધું રોટલાનો ટુકડો નાખે ને બીજા ખા શકે છે. હાર્ટીલી એકદમ, એટલે હૃદય ને હાર્ટીલી એક, હૃદય ને હાર્ટીલી એક જ. હવે બીજું પેજ 18 ઉપર બીજો ફકરો. હૃદય બે જાતના, એક સિન્સિયર અને એક ઇનસિન્સિયર. ઇનસિન્સિયર સિન્સિયર ના થાય, અને સિન્સિયર હોય તો ઇનસિન્સિયર ના થાય, અને કેટલાકનું મિક્સચર સ્વરૂપે હોય છે. પ્રશ્ન છે, બે જાતના હૃદય કુદરતી રીતે જ હોય છે કે સંઘની અસરથી, આત્મજ્ઞાન સિવાય આ પરિવર્તન શક્ય છે? ના, એ કુદરતી ડેવલપમેન્ટમાં આવ્યો છે. અમુક માઇલે આવ્યો હોય ને ત્યારે ચોરીમાં જ એને ચોરી જ કરતો હોય, ને ચોરીમાં થયા જ કરતો હોય. પાછો નિષ્ઠાવાન ચોરી હોય કે ભાઈ હું સ્ત્રીઓને નહીં લૂંટું, ગૈડિયાઓને નહીં લૂંટું, આ વેપારીને જ લૂંટીશ, રાજાઓને લૂંટીશ, એવું બધું. એ માઇલ જ એને એવું કરાવડાવે છે. ડેવલપમેન્ટમાં અમુક સ્ટેશને આવે ને ત્યારે એવી બધી પ્રકૃતિ બની જાય. એટલે સિન્સિયરે હોય ને ઇન્સિન્સિયરે હોય, એ પછી ઇન્સિન્સિયર સિન્સિયર ના થઈ શકે, ને સિન્સિયર હોય તો ઇન્સિન્સિયર ના થઈ શકે. એ ડેવલપમેન્ટના અમુક સ્ટેજે આવેલો છે, કુદરતી હોય છે આ બધું. તો ઇનસિન્સિયર સિન્સિયર કેવી રીતે થાય? કારણ કે પછી અવતારો માર ખાતો 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 બદલાય, પછી બીજા માઇલે આવે અમુક, ત્યારે પાછો સિન્સિયર થાય. એટલે એ તો ઘણો ટાઈમ લે ને, એ કુદરતી છે બધું. અને ભવો ભવ ક્યાં ખોટ છે કુદરતને, એક માઇલથી 100 માઇલના ડેવલપમેન્ટમાં પોતે આગળ વધતો જાય છે. તે અમુક માઇલે આવે ને ત્યારે અવળો હોય, અમુક માઇલે આવે તો સવળો જ હોય. એટલે આ ઇનસિન્સિયર ને સિન્સિયર જે બે કહે છે, એ બે હાર્ટ એ જ કે બીજી? ના, એ નહીં, એ નહીં. આ તો એક જ હોય, કાં તો ઇનસિન્સિયર હોય ને કાં તો સિન્સિયર હોય. આ બે હાર્ટ તો બુદ્ધિપૂર્વક છે આખો. કે ને કે આમ કે મને બહુ દુઃખ છે ને, અંદર ખાને જાણે કે કબજામાં આવી ગયો ને મારા, રડારડી દેખાડું, નાટક કરું છું, પણ અંદર ખુશ હોય. એટલે બીજા હાર્ટમાં મૂકીને સુઈ જાય ની રાતે. એટલે બહાર દુઃખી દેખાડે ને અંદર ખાને આ રીતે લપ ગઈ કહેશે. એટલે બીજું હાર્ટ જુદું છે આખું. એ દાદાની શોધખોળ છે, એ આ હાર્ટને લાગુ દેવા દે. આ હાર્ટ જુદી વાત છે, આ તો હાર્ટીલી શબ્દને લાગુ પડે છે. પેલું હાર્ટ એટલે અસ્તિત્વ એવું છે કે એ કપટવાળું અસ્તિત્વ છે. બીજું હાર્ટ એક એક નોર્મલ વ્યવહાર છે, અને બીજું એ કપટવાળો વ્યવહાર છે. એ કપટથી એવું અસ્તિત્વ ઊભું કર્યું છે કે ધાર્યો બધો લાભ ઉઠાવો, અને બહાર નાટકમાં જુદું દેખાડવું. એટલે એ બહુ એ બધી ગાઢ આવરણ વધારે અને અવતાર વધારી નાખે.